नमस्कार दर्शक मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज वीडियो में आप मुख्यमंत्री बाढ़ सेवा योजना विषे माहिती मेळवीशुं। ते पहेला जो अपनी आ चेनल पर नवो होय अने चेनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। कोरोना काल में अनाथ बनेल बाळको माटेनी एक महत्वनी योजना जेनुं नाम छे मुख्यमंत्री बाळ सेवा योजना। तो आपणे अगाउ पण एक वीडियो बनावी अने माहिती आपेल के अनाथ बनेला बाळकोने 4000 रूपया प्रति मास सहाय आपवामां आवशे, तो ते माटेनो ऑफिशियल परिपत्र आवी गयो छे। तो आजना वीडियो में आपणे तेना विशे माहिती मेळवीशुं के रूपया 48000 नी सहाय छे ते दर वर्षे अनाथ बाळकने मळवापात्र थाय छे। तो आ योजनानो लाभ कोने मळवापात्र थाय छे, सहाय केटली अने क्यां सुधी चूकवामां आवशे अने योजनानी सामान्य शरतो शुं छे, तो आ योजना अंगेनी संपूर्ण विगतो जाणवा माटे आ वीडियोने छेले सुधी जोता रहेजो, जेथी करी अने मुख्यमंत्री बाळ सेवा योजना अंगेनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चालो हवे आपणे परिपत्र जोता जईए। तो मित्रो, तमे अहींया जोई शको छो के विषय छे COVID-19 महामारी समयगाळामां अनाथ बनेल बाळकोने सहाय करवा बाबत गुजरात सरकार सामाजिक न्याय अने अधिकारिता विभाग द्वारा आ परिपत्र जाहिर करवामां आवेल छे अने ते तारीख 11/6/2021 एटले के आजनी तारीखनो ज आ परिपत्र छे। तो सौ प्रथम अहींया प्रस्तावनामां जणावेल छे के March 2020 देशमां COVID-19 महामारी गंभीर रीते फેલાયેલ છે। કોરોના મહામારીના આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા બાળકોના માતા અને પિતા બંનેનું અવસાન થયેલ છે। તો માતા પિતાના અવસાનથી અનાથ બનેલા બાળકોને આર્થિક સહાય અને અન્ય પ્રકારની યોજનાના લાભ માટે અગ્રતાના ધોરણે આપવા બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી। તો પૂરતી વિચારણાને અંતે COVID-19 મહામારીના સમયગાળા દરમિયાન આવા અનાથ બનેલ બાળકોને સહાય આપવા માટે નીચે મુજબની યોજના અમલમાં મૂકવાનું આથી ઠરાવવામાં આવે છે। તો સરકારશ્રીમાં આ બાબત વિચારણા હેઠળ હતી, હવે તે યોજનાને આખરી ઓપ આપી અને આ પરિપત્ર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે। તો COVID-19 મહામારી સમયગાળા દરમિયાન નીચે દર્શાવેલ પાત્રતા મુજબના અનાથ બનેલા બાળકોના ભરણ પોષણ, શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગારી માટે તાલીમ, લોન અને સહાય આપવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના, તો આ યોજનાનું નામ આપવામાં આવેલ છે મુખ્યમંત્રી બાળ સેવા યોજના। આ નામની જુદા જુદા વિભાગને આવરી લેતી આ એક નવી યોજના નીચેની શરતોને આધીન રહી અને અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવે છે। તો સૌ પ્રથમ આપણે તે યોજનાની પાત્રતા જોઈશું। 0-18 વર્ષની વય જૂથના જે બાળકના માતા અને પિતા બંનેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકને આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાનને લીધા સિવાય મળવાપાત્ર થશે। તો જે બાળકો 0-18 વર્ષના છે અને તેઓના માતા અને પિતા બંનેનું કોરોના સમયગાળા દરમિયાન અવસાન થયેલું હોય તેવા બાળકને કોઈપણ આવક મર્યાદાના બાદને ધ્યાનમાં લીધા સિવાય આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, આગળ જોઈએ કે કોરોના સમયગાળા દરમિયાન અગાઉ જે બાળકના માતા પિતા બંનેનું અવસાન થયું હોય તે બાળકના પાલક માતા પિતા પણ જો આ કોરોના સમયગાળા દરમિયાન અવસાન પામ્યા હોય તો તેવા ફરીથી અનાથ બનેલ બાળકને પણ આ યોજનાનો લાભ છે તે આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે। તો જે બાળકના માતા પિતા અવસાન પામ્યા હોય અને ત્યાર પછી તેના જે પાલક માતા પિતા છે તે પણ અવસાન પામ્યા હોય તો તેવા બાળકને પણ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય આ જે મુખ્યમંત્રી બાળ સેવા યોજના છે તેનો લાભ મળવાપાત્ર થશે। ત્યાર પછી છે કે જે બાળકના એક વાલી એટલે કે માતા કે પિતા જો કોરોનાના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી એટલે કે માતા કે પિતા છે તે કોરોના સમયગાળા દરમિયાન અવસાન પામે તો તેવા કિસ્સામાં પણ નિરાધાર થયેલ બાળકને પણ આ યોજનાનો લાભ છે તે આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે। એટલે કે એવું બાળક કે જેના માતા કે પિતા કોઈ પણ એક જ હયાત છે અને તે માતા કે પિતા કોરોના કાળમાં અવસાન પામે તો તેવા બાળકને પણ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય આ યોજનાનો લાભ આપવામાં આવશે। ત્યાર પછી આપણે
સહાય પેટે શું મળવાપાત્ર થશે તેની વિગતો જોતા જઈએ તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં આપણે જોઈએ તો સહાય પેટે દર માસે બાળક દીઠ રૂપિયા 4000 અને બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી મળવાપાત્ર થશે. તો બાળક જે માસમાં અનાથ બનેલ હોય તે માસથી જ આ સહાય મળવાપાત્ર થશે. ત્યાર પછી આગળ જોઈએ કે 18 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ જો જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની આફ્ટર કેર યોજનાનો લાભ છે તે આવક મર્યાદાના બાદ સિવાય 21 વર્ષની ઉંમર સુધી મળવાપાત્ર થશે. તો 18 વર્ષ પૂર્ણ કર્યા પછી જો બાળકનો અભ્યાસ ચાલુ હશે તો તેને આફ્ટર કેર યોજનાનો લાભ મળવાપાત્ર થશે અને તે અન્વયે છે તે 21 વર્ષની ઉંમર સુધી છે તે આ લાભ મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 3 છે કે 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જો યુવક કે યુવતી છે તે માન્ય અભ્યાસ ચાલુ રાખેલ હોય તો તેને અભ્યાસ પૂર્ણ કરે અથવા તો 24 વર્ષની ઉંમર પૂરી થાય એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી તેમને આ આફ્ટર કેર યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 4 છે કે ઉક્ત મુદ્દા 2 અને 3 એટલે કે આપણે જે ક્રમ નંબર 2 અને 3 જોઈ ગયા તે માટે કોઈ પણ પ્રકારના પ્રવાહમાં માન્ય અભ્યાસક્રમના સર્ટિફિકેટ, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પાત્ર ગણવામાં આવશે અને વધુમાં સરકાર માન્ય ધોરણથી આપવામાં આવતી કૌશલ્ય વર્ધન તાલીમ એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ છે તેના માટે પણ પાત્ર ગણાશે. ત્યાર પછી ક્રમ નંબર 5 છે કે નિરાધાર થયેલ બાળકોને શિક્ષણ માટે કેન્દ્ર રાજ્ય સરકારની સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જે ફક્ત કન્યાઓ માટે અને નિવાસી શાળાઓ, સમરસ હોસ્ટેલ, સરકારી હોસ્ટેલમાં જે તે વિભાગની નિયમ અનુસારની પ્રક્રિયામાં આવા અનાથ બનેલ બાળકને જે પ્રવેશ માટે છે તે અગ્રતા આપવામાં આવશે. ત્યાર પછી ક્રમ નંબર 6 છે કે આ સમયગાળા દરમિયાન નિરાધાર થયેલ કન્યાને તેમના લગ્ન માટે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ છે તે આવક મર્યાદાને બાદ સિવાય મળવાપાત્ર થશે. ક્રમ નંબર 7 છે અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ અને આર્થિક પછાત વર્ગના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને અનુસૂચિત જનજાતિના બાળકોને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહી અને અગ્રતાના ધોરણે મંજૂર કરવામાં આવશે. તો જે તે જાતિના વિભાગો દ્વારા જે શિષ્યવૃત્તિની યોજનાઓ છે તેમાં આવા બાળકોને અગ્રતા આપવાની પણ વાત આ પરિપત્રમાં કરવામાં આવેલ છે. ત્યાર પછી ક્રમ નંબર 8 છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા બાળકને આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે. અને ત્યાર પછી ક્રમ નંબર 9 છે કે રાજ્યમાં અભ્યાસ માટેની જે શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન છે તે આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય જે તે વિભાગ દ્વારા અગ્રતાના ધોરણે આપવામાં આવશે. તો આવા અનાથ બનેલ બાળકને શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસ લોન છે તેમાં પણ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં નહીં આવે અને તેવા બાળકને અગ્રતાના ધોરણે તે યોજનાનો લાભ આપવામાં આવશે. ત્યાર પછી આપણે શિક્ષણ વિભાગમાં જોઈએ તો અનાથ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે MYSY યોજનાનો લાભ છે તે પણ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે. આગળ શ્રમ અને રોજગાર વિભાગમાં જોઈએ તો 14 વર્ષથી ઉપરના બાળકોને વોકેશનલ તાલીમ તેમજ 18 વર્ષથી ઉપરના બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ માટે છે તે અગ્રતાના ધોરણે આપવામાં આવશે. અને આગળ અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગમાં જોઈએ તો અનાથ બાળકના જે પાલક વાલીઓ છે તેઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અન્વયે અગ્રતાના ધોરણે લાભ આપવામાં આવશે. આગળ આપણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જોઈએ તો અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા કાર્ડ યોજનાનો લાભ આવક મર્યાદાના બાદ સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે. તો હવે આપણે આ યોજનાની જે સામાન્ય શરતો છે તે પણ જોઈ લઈએ કે તેના માટે કઈ કઈ શરતો રાખવામાં આવેલી છે. તો તેમાં ક્રમ નંબર 1 છે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના અમલીકરણ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને નોડલ વિભાગ તરીકે કાર્યવાહી કરવાની રહેશે. તો આ યોજનાના નોડલ વિભાગ તરીકે જે છે તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કાર્યવાહી કરશે. ત્યાર પછી ક્રમ નંબર 2 છે કે માર્ચ 2020 થી કોરોના મહામારીના અંત સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
એટલે કે માર્ચ 2020 થી લઈ અને જ્યાં સુધી કોરોનાની મહામારીનો અંત ન આવે ત્યાં સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. આગળ ક્રમ નંબર 3 છે કે જે અનાથ બાળકનું કુટુંબ ગુજરાતનું મૂળ વતની હોય અથવા તો ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી કાયમી વસવાટ કરતું હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. ક્રમ નંબર 4 છે 10 વર્ષથી મોટી ઉંમરના બાળકના કેસમાં બાળકના નામનું અલગ બેંક ખાતું ખોલાવીને તે ખાતામાં જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT થી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે. તો જે બાળક 10 વર્ષથી મોટી ઉંમરનું હોય તે બાળકના પોતાના સ્વતંત્ર ખાતામાં છે તે DBT થી માસિક સહાય જમા કરવામાં આવશે, એટલે કે દર માસે રૂપિયા 4000ની સહાય છે જમા કરવામાં આવશે. જ્યારે 10 વર્ષ કે તેથી નાની ઉંમરનું બાળક હોય તેવા કેસમાં અનાથ બાળકના ઉછેરની જવાબદારી જે વ્યક્તિએ ઉપાડી હોય તે વ્યક્તિના પોતાના એકલાના નામે જે બેંક ખાતું હોય તેમાં અથવા તો બેંક ખાતું ખોલાવીને તે ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે DBT થી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે. અને 10 વર્ષ કે તેથી નાની ઉંમરનું બાળક જ્યારે 10 વર્ષની ઉંમરનું થાય ત્યારે તે બાળકનું અલગ બેંક ખાતું ખોલાવી અને તે ખાતામાં DBT થી આ સહાય જમા કરવામાં આવશે. ત્યાર પછી ક્રમ નંબર 5 છે કે જો આ યોજના હેઠળ સહાય મેળવતું બાળક શાળાએ જવાની ઉંમર ધરાવતું હોય તો જ્યાં સુધી તે શાળાકીય શિક્ષણ ચાલુ હશે ત્યાં સુધી આ સહાય મળવા પાત્ર થશે. ક્રમ નંબર 6 છે કે સંબંધિત જિલ્લાની સ્પોન્સરશીપ એન્ડ ફોરેસ્ટ કેર એપ્રુવલ કમિટી એટલે કે SFCAC છે તેના દ્વારા અરજી મળ્યા તારીખથી 7 દિવસની અંદર આવી અરજી મંજૂર અથવા તો નામંજૂર કરવાનો નિર્ણય લેવાનો રહેશે. તો સ્પોન્સરશીપ એન્ડ ફોરેસ્ટ કેર એપ્રુવલ કમિટી છે તેમના દ્વારા આ જે અરજીઓ હશે તેને મંજૂર અથવા તો નામંજૂર કરવામાં આવશે અને તેના માટે તેમને 7 દિવસનો સમયગાળો આપવામાં આવેલો છે. 7 દિવસમાં તેઓએ નિર્ણય લઈ અને મંજૂર અથવા તો નામંજૂર કરવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 7 છે કે આ યોજનાનો લાભ લેવા માટે નિયત કરેલ અરજીપત્રકમાં જિલ્લા બાળ સુરક્ષા એકમની નિયત કરેલા દસ્તાવેજો સાથે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરવાની રહેશે. તો આ માટેની જે અરજી છે તે જિલ્લા બાળ સુરક્ષા એકમમાં કરવાની રહેશે અને તેની સાથે જે નક્કી કરેલા હોય તે ડોક્યુમેન્ટ સામેલ રાખવાના રહેશે. અને જો ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવે તો ઓનલાઈન અરજી કરવાની રહેશે અથવા તો ઓફલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, આ પ્રમાણેના જે આ પરિપત્રોમાં શરતો રાખવામાં આવેલી છે અને તે અન્વયે છે તે અનાથ બાળકોને રૂપિયા 4000ની સહાય મળવા પાત્ર થાય છે. તો આ અન્વયનું ફોર્મ છે તે જ્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારે તે ફોર્મ આપણે કેવી રીતે ભરવું તે અંગેને પણ અલગથી વિડીયો બનાવી અને આપને માહિતગાર કરવા માટેનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.